सतगुरु भगवान की जय। गुरु नारायण महाराज की जय। श्री द्वारिकाधीश की जय। नगलंगी बजरंगी बाला की जय। श्री दशनाम्बिक की जय। नवनाथ चौरासी सिद्धो की जय। श्री परमानंदीर की जय। श्री दान गए भंजन महादेवगीय। सतगुरु राम लक्ष्मण दास बाबागीय। सतगुरु भजन प्रकाश आनंदी बाबागीय। पूज्य कांदास बाबा नारायणानंद बाबा की जय। सब संतन की जय। सब भक्तन की जय। सर्वे शक्ति मात की जय। कुलदेवी देवी मातु जय। भरत माता की ओम। नमः पार्वती वदये प्रथम नमो गुरुदेव को जेने आप्यो निज ज्ञान। गुरु ना ज्ञान थी गोविंद ओळख्या। तड़ू देह अभिमान एक शब्द गुरुदेव का ताका अनंत विचार। थाके हे थाके मुनि जन पंडिता जनु वेदन पावे पाव।
કાળની ગતિ, કાળનું ચક્ર એટલું બધું ભયંકર છે. મહાપુરુષો, સંતો આપણને ચેતાવવા માટે એક એક શબ્દની અંદર, એક એક વાણીની અંદર, એક એક સાખીની અંદર દાખલા આપી, દ્રષ્ટાંત આપી અને સિદ્ધાંત સમજાવે છે. થાતી નથી સાતમ જ્યાં છઠ નિર્માણ થાય છે. આપણે કહેવત છે ને કે છઠ માંડી હોય તો હાતમ ન થાય. એ મુજબ આ સંસારની અંદર, આ જગતની અંદર જીવ આવ્યા પછી કેટલાય બધાય અરમાનો હોય, કેટલાય બધાય આપણે ઈચ્છાઓ હોય, પણ આ દુનિયામાં કોઈને આવી ઈચ્છાઓ પૂર્ણ થતી નથી. રાવણનો દાખલો આપ્યો કે 14 ચોકડીનું જેની પાસે રાજ હતું અને લંકામાંથી આમ ધરતી ઉપર પગ મૂકે તો ધરતી ડોલવા માંડે, એક હાથથી કૈલાસ પર્વતને જે ઊંચો કરી નાખે ભગવાન ભોળિયાનાથ સહિત. એ રાવણ પણ મહાપુરુષો કહે છે કે એની બધી ઈચ્છાઓ તો પૂરી નહોતી થઈ, ઘણી બધી બાકી રહી ગઈ હતી. એમ આપણી રહી જ જાય છે, કારણ કે કલ્પના એવી છે જીવને, વૃત્તિ જ એવી છે કે નવી નવી એને ક્યારેય તૃપ્તિ જ નથી થતી.
ઈચ્છાઓ ઈચ્છાઓ ઉપર ઈચ્છાઓ કર્યા જ કરે છે. એટલે બંધનનું કારણ ને મુક્તિનું કારણ પણ એ જ છે. જેટલી આપણી ઈચ્છાઓ એમાંથી મુક્ત થાય તો આ જીવ મુક્ત થાય. જેમ જેમ આ જીવ છૂટવા ઉપાય કરે તેમ તેમ ડબલ બંધાય. આપમેળે છૂટે નહીં જો છોડાવે નહીં ત્રિભુવન રાય. કોઈ મહાપુરુષોની એવી દ્રષ્ટિ થઈ જાય તો આપણે એમાંથી છૂટી શકીએ, એવો આ સંસાર છે. અને આ સંસારની અંદર હરેક કોઈ પોતાનો સમય પૂરો થાય એટલે જવું પડે. એવી રીતે એક આત્મા જીવનપુરી બાપુ, એમની એવી ઈચ્છા હતી કે હરસુગીરી બાપુને આપણે ભજન કરવા છે. એક વખત પણ કાળની ગતિ આપણે બતાવી એવી છે ને કે એમની હાજરીમાં આપણે ન મળી શક્યા, પણ એની પાછળ ભજન કરવા માટે આવવું પડ્યું. ક્યારે શું થાય એનું કાંઈ આ સંસારની અંદર કહી શકાતું નથી. એનું નામ જ સંસાર. આપણી તૈયારી જોવી જોઈએ. સંસારમાં શું ઘટના ન ઘટે એની કંઈ નક્કી જ નથી. એની સામે આપણે તૈયાર જ રહેવાનું. એનું નામ છે સંસાર. કોઈ પણ ઘટના ઘટી શકે. એટલે એવા જીવનપુરી બાપુ એમના આત્માને કૈલાસવાસ ભગવાન ભોળિયાનાથ એના ચરણોની અંદર સમાવી લે, જ્યોતમાં જ્યોત. એટલે એ નિમિત્તે આપણે ભજન કરવા માટે, અને જો કોઈ કલ્યાણકારી વસ્તુ હોય તો એ છે ભજન. તમે છો બાળા પણ ના બેલી
ने क्या आलम जी तुम्हें जो बाड़ा पुण ना बेली तुम्हारा बिना एकला और से आसूड़ा नीली के कामन मने पुणे Thank you.
देश कामण मने कोने